नमस्ते विद्यार्थी मित्रों, शैक्षणिक संकुल मोरबी ऑनलाइन वीडियो लेक्चर में बधा विद्यार्थियों नु स्वागत छे। तो विद्यार्थी मित्रों, टुडे वी विल लर्न अबाउट टॉपिक ऑफ द डे यूनिट नंबर 4। तो आज आपणे पाठ 4 હવે આની પહેલા જ્યારે આપણે ઓફલાઈન એજ્યુકેશન લીધું ત્યારે ધોરણ 8 સેકન્ડ સેમેસ્ટરમાં પાર્ટ 1 થી 3 નો આપણે ઓફલાઈન અભ્યાસ કરી ચૂક્યા। હવે આજે ધોરણ 8 સેમેસ્ટર 2 એમાં સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ, તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ છે આપણો સેકન્ડ લેંગ્વેજ, દ્વિતીય ભાષા છે। એમાં યુનિટ નંબર 4 જેનો ત્યારબાદ એક્ટિવિટી નંબર 2, તો એ પણ તમારે જોતી જવાનું।
तो शा माटे छे तो बर्थडे ऊपर एना जे फ्रेंड सर्कल हता ए बर्थडे पार्टी मा लेट आवे छे बधा मित्रो एना बर्थडे पार्टी शुरू થઈ ગઈ હતી અને બધા લોકો મોડા આવે છે એટલે કોઈ આવ્યું નહોતું એટલે એને આંખમાં આંસુ આવ્યા તો પછી ધીમે ધીમે વન બાય વન એના બધા ફ્રેન્ડ આવે છે અને જુદા જુદા બાના આપે છે તો જોઈએ અહીંયાના ફરતીકોર આપેલા છે જોતા જઈએ સૌથી પહેલા કારણ શું કે છે કે વોઝ હેલ્પ અપ ઇન ટ્રાફિક હેલ્પ અપ ઇન ટ્રાફિક એટલે કે હું ટ્રાફિકમાં ફસાયો હતો પછી વિનિતા વોઝ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ અ ગિફ્ટ ફોર વૃંદા કે વૃંદા માટે કઈ ગિફ્ટ મારે સિલેક્ટ કરવી એટલા માટે કે મારે મોડું થયું પછી વિરલ શું કે છે ક્વેરલિંગ વિથ હર સિસ્ટર ક્વેરલિંગ એટલે બાધો એ કે મારી બેન સાથે મારે ઝઘડો થઈ ગયો એટલે મારે બાધો મોડું થયું બરોબર ત્યારબાદ પાયલ શું કે છે તો કે પાયલ વોઝ સ્લીપિંગ સી ફોરગેટ એટલે કે એ સૂતી જ રહી બરોબર અને એને ભૂલાઈ ગયું કે વૃંદાનો બર્થડે હતો અંજુ શું કે છે સી ગોટ કન્ફ્યુઝ ઇન સિલેક્ટિંગ ડ્રેસ વિચ સી વોન્ટેડ ટુ વેર હવે જો આ ખાસ છોકરીમાં હોય ફેશન કે બર્થડે પાર્ટીમાં જાવું તો કબાટ ખોલે એમાંથી કયા કપડાં પહેરવા બરોબર તો એ કે બધા ડ્રેસ હું સિલેક્ટ કરવા માટે મારે મોડું થયું બરોબર કે ઘડી કે આ પહેરું તો સારો લાગશે ઘડી કે આ પહેરું તો સારો લાગશે બીજાને શું સારો લાગે એ જો પણ પોતાને શું ગમે છે એની કોઈને કઈ પરવા નથી બીજાને શું ગમે બસ એ આપણે કરવાનું ભાઈ આપણને શું ગમે છે એ આપણે કરવાનું બરોબર છે એટલે અંજુ કે એમાં એ કે મારા મોડું થયું હવે નરેશ નરેશ શું કે છે તો કે નરેશ બોસ ગેવ હિમ મોર વર્ક એટલે વધારે કાર્ય સોંપી દીધું એટલે એ કે કામ પૂરું કરવામાં મારા મોડું થયું ત્યાર પછી છે લીલા તો લીલા ફેલ ઇન મડ મડ એટલે કાદવ કિચડમાં એટલે હું ફસાઈ ગઈ એટલા માટે મારો ડ્રેસ છે એ સોઈલ્ડ એટલે બગડી ગયો ફરી પાછી કે હું ઘરે કઈ ડ્રેસ ચેન્જ કરવા એટલે મારો મોડું થઈ ગયું અમિત શું કે છે ટ્રેન વોશ લે મારી ટ્રેન કે લેટ હતી એટલે મારો મોડું થઈ ગયું તો તમે જોયા વૃંદાના કેટલા મિત્રો છે તો કે કરણ વિનિતા વિરલ પાયલ અંજુ નરેશ લીલા અને અમિત હવે નીચે એ જ આવ્યું છે કે વાય આર ધે નેટ તેઓ શા માટે મોડા પડ્યા ટાઇટલ શું છે વાય આર ધે નેટ તેઓ શા માટે મોડા પડ્યા તો ટુડે ઇઝ વૃંદાસ બર્થડે કે આજે વૃંદાનો જન્મદિવસ છે સી ઇન્વાઇટેડ ઓલ હર ફ્રેન્ડ્સ એટલે એને બધા મિત્રોને આમંત્રણ આપ્યું હતું ધ પાર્ટી બિગન એટ 9 પીએમ રાત્રે 9 વાગે પાર્ટી શરૂ થવાની હતી બટ વૃંદા વોઝ ઇન ટીયર્સ પણ એની આંખમાં આંસુ હતા વાય વોઝ સી ઇન ટીયર્સ ઓન સચ અ ગુડ ડે કે આટલો બધો ખુશીનો દિવસ છે સારો દિવસ છે છતાં એની આંખમાં આંસુ શા માટે પ્રશ્ન હતો બીકોઝ નોબડી વોઝ પ્રેઝન્ટ એટ ધ પાર્ટી કારણ કે પાર્ટીમાં કોઈ આવ્યું નહોતું એટલા માટે એની આંખમાં આંસુ છે હવે જે સવા નવે વિનિતા વોક ઇન હરી ઉતાવળમાં સવા નવ થયા 9 વાગે પાર્ટી ચાલુ થઈ ગઈ હતી સવા નવે વિનિતા આવી ઝડપથી અને જે જે 9 ને 20 થઈ એટલે પાયલ ક્યાં તો બધા લોકો લેટ આવ્યા હતા 5-5 10-10 મિનિટના અંતરે તો બધા આવીને ક્યાં ક્યાં બાણા દીધા શું કામ મોડું થયું આવીને બધા કોને કહે છે વૃંદા કહે છે તો એ આપણે નોટમાં તમારે હશે ડાયલોગ કમ્પ્લીટ એ તમારે જોઈ લેવાનો છે આગળ જોઈએ પેજ નંબર 42 સારાનાથ એટલે વિરલ આવ્યો 9 ને 40 અમિત રીચ એટલે પહોંચ્યો 9 ને 45 એટલે પોણા 10 થી આપણે નરેશ એન્ટર નરેશે એન્ટ્રી લીધી પછી નરેશ અને વૃંદા વચ્ચે શું વાતચીત થાય છે આ આખો ડાયલોગ તમારે 9 મિનિટમાં છે તો તમારે જોઈ લેવાનો છે ત્યારબાદ એક્ટિવિટી નંબર 3 પ્રવૃત્તિ 3 રી અરેન્જ રી એટલે ફરીથી અરેન્જ એટલે ગોઠવણી કરવી ધ સેન્ટેન્સીસ એન્ડ મેક અ મીનિંગફુલ ડાયલોગ બરાબર હવે આ ચાલ તો આગળ આપણે જોયું વૃંદાસ બર્થડે બરાબર ત્યાર પછી મોડ શબ્દ આપણે આવી ગયો તો મોડ એટલે શું થાય મોડ એટલે કાદવ આ પાછી મોડમાં તમારે જોતું જવાનું છે એમ નથી મોડ એટલે કાદવ બરાબર કિચડ હવે એક્ટિવિટી નંબર 3 સેન્ટેન્સ મેક અ મીનિંગફુલ ડાયલોગ શું આપ્યું છે તો ચાઇલ્ડ એટલે બાળક બોલે છે બીકોઝ આઈ વોન્ટ મેંગોઝ મારે કે કેરી ખાવાની ઈચ્છા છે હવે આ તો એવી રીતે આપણે ઇંગ્લિશમાં પણ એ છે રી અરેન્જ રી એટલે ફરીથી અરેન્જ એટલે
स्पीकर वक्ता जे वक्तव्य आपे बोले एने वक्ता कहेवाय इंग्लिश में
સ્પીકર કહેવાય. ઇલોક્યુશન એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, લેવલ એટલે કક્ષા, જિલ્લા કક્ષા. ઇલોક્યુશન, ઇલોક્યુશન એટલે વક્તૃત્વ, કોમ્પિટિશન એટલે સ્પર્ધા. ખાસ યાદ રાખજો, જિલ્લા કક્ષાના વક્તૃત્વ સ્પર્ધામાં ભાઈએ વક્તવ્ય આપેલું સાયન્સ ફેરમાં, એમાં એનો નંબર આવ્યો, એમાં એના ટ્રોફી મળેલ હતી. કોને? કાર્તિક. આગળ બેસ્ટ ઓન સાયન્સ થી. હવે વક્તૃત્વ કોના ઉપર આપવાનું હતું? વિજ્ઞાન ઉપર કઈ પ્રવચન આપવાનું હતું, એમાં એનો નંબર આવેલો હતો. ઈ શો હિઝ ટ્રોફી ટુ હિઝ પેરેન્ટ્સ, એટલે એના પેરેન્ટ્સ ને ટ્રોફી બતાવે છે અને એના મમ્મી પપ્પા એને કોંગ્રેચ્યુલેટ કહે છે. એના ગ્રાન્ડફાધર વોઝ પ્રાઉડ ઓફ હિઝ, એના દાદા, ગ્રાન્ડફાધર એટલે એના દાદા ને એના ઉપર ગર્વ થાય છે. કારણ કે કાર્તિક ગોટ ફર્સ્ટ પ્રાઇઝ, કાર્તિક ને પહેલું ઇનામ મળેલું. કાર્તિક સિસ્ટર વોઝ હેપી, કાર્તિક ની બેન પણ ખુશ થાય છે. કારણ તો કે શી વોઝ શ્યોર અબાઉટ સેલિબ્રેશન પાર્ટી, એને કીધું હતું કે જો તને ઇનામ મળે તો તું મને પાર્ટી આપીશ. હવે એને ઇનામ મળ્યું તો હવે એની સિસ્ટર ને પાર્ટી આપવાની છે. તો નીચે એક્શન અને રીઝન આપ્યા છે, એ ઉપરની એક્ટિવિટી ના આધારે છે. ત્યારબાદ